विराम बाद स्वागत है। बुलेटिन में आगळ वधीए अने वात करीए आणंदनी, तो आ वर्षे राज्यभर में अतिशय वरसाद पड्यो छे, त्यारे आणंद जिल्लामां पण सारो एवो वरसाद पड़ता खेडूतोए विविध पाकनी वावणी शुरू करी दीधी। आणंद जिल्लामां खेडूतो मोटा प्रमाणमां डांगरनी खेती करे छे, त्यारे वरसादना पगले खेडूतोए डांगरनी रोपणी शुरू करी दीधी छे। आपने जणावी दईए के एक वीघा खेतरमां डांगरनी रोपणीनो आश्रे 6000 जेटलो खर्च आवतो होय छे, तो एक वीघा दीठ 60 मण जेटलू उत्पादन मळे छे। जो डांगरना पाकने अनुकूल वातावरण न मळे तो उत्पादन 50% थई जाय छे, त्यारे हाल खेडूतोए वडाप्रधान द्वारा सन्मान निधिना अपायेल 6000 रूपियानो डांगरनी रोपणीमां उपयोग करी पूरजोशमां डांगरनी रोपणी शुरू करी दीधी छे। મારા બાપ દાદા ખેતી કરતા હતા, હાલ હું પણ ખેતી તેમની પાછળ કરી રહ્યો છું। અત્યારે હાલમાં વાવણી લાયક વરસાદ થયો છે, માટે અમે ડોંગર રોપવાની તૈયારી કરી છે। ડોંગર રોપવામાં એક વીઘે આશરે 6000ની આસપાસ ખર્ચ થાય છે। સારો વરસાદ થાય ને સારી રીતે જો પાકે તો એક વીઘાની અંદર 60 મણની આસપાસ ડોંગર પાકે છે, અને જો વરસાદ ઓછો થાય કે કોઈ કુદરતી આફત આવે તો 50% જેવી ખેતી ફેલ જાય છે। જો સારો વરસાદ થાય પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ અમે, અને જો પ્રભુ અમને સારી વરસાદનો સહકાર ભગવાન આપે તો લગભગ 1 વીઘે 60 મણ જેવી ડોંગર પાકે તો અમારું જીવન નિર્વાહ સારી રીતે ચાલે। કરા પણ અત્યારે વરસાદ સારો પડ્યો, રીંગોનું કામ વધારે ચાલે અને ટાઈમ મળતો નહીં, રીંગો મારે મારે કરવું પડે આખો દિવસ। ડીઝલના પૈસા ના આવે તો ખિસ્સાના કાઢીને પણ રીંગો મારી આલો, રોપણી સારી ચાલુ, કોકને સારું મળે પાક એમ સારું એમ। ડાંગરની વાવણી હું હર સાલ ડાંગરની ખેતી કરું છું, તેમાં ગયા વર્ષ કરતા આ વર્ષે બહુ સારો એવો વરસાદ છે અને સારું એવું અમને ઉત્પાદન મળે એવું લાગી રહ્યું છે। બીજી વાત તો એવી છે કે દરેક વસ્તુનું તો એનો સમય હોય છે, પણ આ વર્ષનું બહુ સારો સમય છે અને અમે વીઘે ગયા વર્ષે લગભગ વીઘે લગભગ 60-70 મણની ઉતારાની હતી, તો આ વર્ષે એવું સારો એવો ઉતારો અમને મળી રહે એવું કુદરતની મહેરબાની છે અને થશે એવી અમને આશા છે।